नमस्कार मित्रों, आजे आपने धोरण 7 विज्ञानना प्रकरण एसिड बेज अने क्षारना पाठ्यपुस्तकना स्वाध्यायना प्रश्नोत्तर विषय आपणे जोईशुं। तो प्रश्न 1, एसिड तथा बेज वच्चेनो तफावत जणावो। तो शुं एसिड ते स्वादे खाटा होय छे अने बेज स्वादे तूरा अने स्पर्शे चीकणा होय छे। ते भूरा लिटमस पेपरने लाल बनावे छे। बेज ते लाल लिटमस पेपर ने भूरू बनावे छे। एसिड फिनोफ्थेलिनना द्रावण साथे रंग विहीन नज रहे छे अने बेज ते फिनोफ्थेलिनना द्रावण साथे गुलाबी रंग आपे छे। पछी जे प्रश्न 2, घरनी चीज वस्तुओ साफ करवामां जेम के बारीना कांच साफ करवामां वपराता पदार्थोमां एमोनिया होय छे जे लाल लिटमस पेपर ने भूरू बनावे छे, તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે? તો જવાબ છે, એમોનિયા બેઝિક પ્રકૃતિ ધરાવે છે કારણ કે તે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે। પ્રશ્ન 3, લિટમસ પેપરના દ્રાવણનો સ્ત્રોત જણાવો, આ દ્રાવણનો ઉપયોગ શું છે? લિટમસનું દ્રાવણ લાઇકેનમાંથી નિષ્કરણ કરીને મેળવાય છે, તેનો ઉપયોગ આપણે દ્રાવણ એસિડિક છે કે બેઇજ તે નક્કી કરવાના સૂચક તરીકે થાય છે। પ્રશ્ન 4, શું નિશ્ચિત પાણી એસિડિક બેઇજ તથા તટસ્થ હોય છે? તમે કેવી રીતે નક્કી કરજો કે નિશ્ચિત પાણી તટસ્થ છે? આપણે ભૂરા અને લાલ લિટમસ પત્રોનો ઉપયોગ કરીને તેની ખાતરી કરી શકીએ। નિશ્ચિત પાણીમાં ભૂરું લિટમસ પેપર અડકાડતા તેમજ લાલ લિટમસ પત્ર અડકાતા તેમાં રંગમાં કોઈ ફેરફાર થતો નથી, આમ તે એસિડિક નથી તેમજ બેઇજ નથી, તેથી તે તટસ્થ છે। પ્રશ્ન 5, એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો। એસિડ અને બેઇજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે। ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઇજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી સોડિયમ ક્લોરાઇડ એટલે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે, આ તટસ્થીકરણની પ્રક્રિયા છે। એસિડ વત્તા બેઇઝ, તો આપણને નિપજમાં શું મળશે? ક્ષાર પ્લસ પાણી। ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો સોડિયમ ક્લોરાઇડ પ્લસ H2 એટલે પાણી મળશે, સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, હાઇડ્રોક્લોરિક એસિડ HCl અને NOOH। પછી પ્રશ્ન 6, સાચા વિધાનમાં ટી પર એટલે ટ્રુ પર અને ખોટા વિધાનમાં એ આપેલે ફોલ્સ પર નિશાની કરો। તો 1, નાઇટ્રિક એસિડ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તો શું છે? ફોલ્સ। પછી 2, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તો શું છે? ફોલ્સ એટલે ખોટું। સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેનું તટસ્થીકરણ થાય છે, સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે, તો ટ્રુ એટલે સાચું। 4, સૂચક એવા પદાર્થો છે જે એસિડિક અને બે દ્રાવણમાં જુદા જુદા રંગ બનાવે છે, તો ટ્રુ એટલે સાચું। 5, બેજની હાજરીથી દાંતનો ક્ષય થાય છે, તો એ ખોટું છે, ફોલ્સ। પ્રશ્ન 7, દરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાની થોડી બોટલો છે પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાડેલા નથી, તેને આ બોટલો ગ્રાહકના ઓર્ડર મુજબ પીરસવી પડશે, એક ગ્રાહક એસિડિક પીણું, બીજો ગ્રાહક બેઇજ પીણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માગે છે, તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે આ કયા ગ્રાહકને કેવા પીણાની બોટલ પીરસવી છે? તો દોરજી એસિડિક પીણું, બેઇજ પીણું અને તટસ્થ પીણું લિટમસ પત્રની કસોટી વડે નક્કી કરશે। જો પીણું ભૂરા લિટમસને લાલ બનાવે તો તે એસિડિક પીણું છે, જે પીણું લાલ લિટમસને પત્રને ભૂરું બનાવે તે બેઇજ પીણું છે, જે પીણું ભૂરા લિટમસ પત્ર કે લાલ લિટમસ પત્ર પર કંઈ જ અસર ન કરે તે તટસ્થ પીણું છે। પ્રશ્ન 8, સમજાવો, આવું કેમ થાય છે? જ્યારે આપણે એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ, આવું કેમ થાય છે? તો જવાબ છે, એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે બનવાને કારણે થાય છે। તો એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઇઝ પદાર્થ હોવાથી
જઠરમોના વધારાના એસિડને તટસ્થ કરે છે, આથી એસિડિટીમાં રાહત થાય છે. જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણને ચામડી પર તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાડીએ છીએ. આવું કેમ? તો કીડી કરડે છે ત્યારે આપણે ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ દાખલ થાય છે, આથી ડંખવાળા ભાગમાં પીડા થાય છે. કેલેમાઇનનું દ્રાવણ લગાડવાથી તેમાં રહેલા ઝીંક કાર્બોનેટ બેઝ પદાર્થ હોવાથી ફોર્મિક એસિડને તટસ્થ કરે છે, આથી પીડામાં રાહત રહે છે. 3. કારખાનામાંથી નીકળતા કચરાને પાણીમાં વેહડાવતા પહેલાં તટસ્થ કરવામાં આવે છે. કારખાનામાંથી નીકળતા કચરો મોટેભાગે એસિડિક હોય છે, જે તેને પાણીમાં વેહડાવવામાં આવે તો પાણીમાં રહેલા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. તેથી કચરાને પાણીમાં નિકાલ કરતાં પહેલાં તટસ્થ કરવો જોઈએ. તમારી પાસે માત્ર હળદરનું જ સૂચક છે. તમને હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા 3 પ્રવાહી આપવામાં આવેલ છે, તો તમે તેમને કેવી રીતે ઓળખી શકશો? તો શું કરીશું? એક પહેલું આપણે શું કરીશું, આપેલ રસાયણની 3 બોટલો પર 1, 2, 3 લેબલ લગાડો. 2. હળદરનું સૂચક પ્રવાહી કે પેસ્ટ હોય તો તેના પર 5 હળદર પત્રો બનાવો. 3. હવે 3 હળદર પત્રો લઈને દરેક બોટલ ઉપર 1, 2, 3માંથી દ્રાવણના 2-2 ટીપા નાખો. 4. જે બોટલનું દ્રાવણ હળદર પત્રને લાલ બનાવે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. આ બોટલ ઉપર સોડિયમ હાઇડ્રોક્સાઇડ લખો. 5. હવે બાકી રહેલી 2 અજ્ઞાત બોટલો પૈકી 1 દ્રાવણ લઈ કસનળી અડધી ભરો અને બીજા દ્રાવણ લઈ બીજી કસનળી અડધી ભરો. પછી દરેક કસનળીમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડના 10-10 ટીપા નાખો. મિશ્રણને બરોબર હલાવો. દરેક કસનળીમાં હળદર પત્ર નાખો. જે કસનળીમાં હળદર પત્ર લાલ રંગનો બને તે કસનળીમાં નાખેલ અજ્ઞાત બોટલનું દ્રાવણ ખાંડનું દ્રાવણ છે. બાકીની બોટલમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે. 10. ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડૂબાડતા તે ભૂરા રંગનું જ રહે છે. તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે તે સમજાવો. તો ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડૂબાડતા તે ભૂરા રંગનું જ રહે છે. તો દ્રાવણની પ્રકૃતિ બેઝ હોય તથા તટસ્થ હોય. તો સમજૂતી કેવી છે કે દ્રાવણ બેઝ હોય ત્યારે તે ભૂરા લિટમસ પત્ર પર કંઈ જ અસર કરતું નથી, એટલે કે તે ભૂરા રંગનું જ રહે છે. અને દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને જ પ્રકારના લિટમસ પત્ર પર કોઈ જ અસર થતી નથી, એટલે તટસ્થ દ્રાવણ ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે. આમ દ્રાવણ બેઝ હોય કે તટસ્થ, તે ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે. ભાઈ પ્રશ્ન 11. એસિડ તથા બેઝ નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો. એસિડ તથા બેઝ બધા સૂચકના રંગ બદલી નાખે છે. જે કોઈ સૂચક એસિડ તથા રંગનું પરિવર્તન દર્શાવે તો તે બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. જે કોઈ સૂચક બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે. ઉપરોક્ત વિધાનમાંથી કયા વિધાનો સત્ય છે? તો કયા છે? 1, 4 બીમાં આપેલા છે. 1 અને 4, 2 અને 3, ડી માત્ર 4. ડી 1 વિધાન ખાલી સત્ય છે. તો એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે. તો શું છે? સાચું છે, ખાલી માત્ર એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન. તો આ પ્રકરણમાં આપણે સ્વાધ્યાયની સમજૂતી જોઈ. બીજા પ્રકરણની સ્વાધ્યાયની સંકૃતિ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.